મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્યના મુખ્ય ત્રણ શહેરમાંથી કર્ફ્યુ ઉઠાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી જે કર્ફ્યુ હતો તે કર્ફ્યુ હટાવી લીધા બાદ પણ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવશે। ડીજીપી શિવાનંદ ઝાએ આ જાહેરાત કરી છે। રાજ્યના ત્રણ શહેરોમાંથી કર્ફ્યુ હટાવી લેવામાં આવશે અને કર્ફ્યુ હટાવી લીધા બાદ પણ લોકડાઉનનો તો ચુસ્ત અમલ કરવામાં આવશે। રાજ્યના જે મુખ્ય ત્રણ શહેરો છે તેમાં આવતીકાલથી કર્ફ્યુ હટાવાશે, જેમાં અમદાવાદ, રાજકોટ અને સુરતમાં કાલથી કર્ફ્યુ સવારે 6 વાગ્યા બાદ હટાવી લેવામાં આવશે। કર્ફ્યુ હટાવી લીધા બાદ પણ લોકડાઉનનો ચુસ્ત અમલ કરવાનો રહેશે। આજ વિશે વધુ જાણકારી આપવા જોડાયા આજે સંવાદદાતા નિર્મલ દવે। નિર્મલ, જે રીતે ડીજીપીએ જે આદેશ કર્યો છે, શું છે વધુ જાણકારી? થોડી વાર પહેલા જ મારે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા સાથે વાત થઈ અને તેમનું સ્પષ્ટપણે માનવું છે કે કર્ફ્યુ હોય કે ના હોય લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવું અને તે જ અંગેની તેમનો કર્તવ્ય નિષ્ઠા રહેશે અને આ અંગે તેઓ અવારનવાર કામગીરી કરતા રહેશે અને કર્ફ્યુ ભંગના ગુના તો આવતીકાલથી નહીં દાખલ કરી શકાય, પરંતુ જે રીતે લોકડાઉન ભંગના ગુના દાખલ કરવાની કાર્યવાહી તો સતત ચાલુ રહેશે। રાજ્યના ત્રણ મુખ્ય શહેરો રાજકોટ, સુરત અને અમદાવાદના જે ચોક્કસ વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો તેની સમયમર્યાદા આવતીકાલે સવારે 6 વાગે પૂરી થઈ રહી છે। જોકે સરકાર દ્વારા બીજા કોઈ આદેશ કરવામાં હજી સુધી નથી આવ્યા, એટલે આ અવધિ આવતીકાલે પૂરી થતી હોવાને કારણે કર્ફ્યુ જે લાદવામાં આવ્યો હતો તે હવે આવતીકાલે સવારથી ઉઠાવી લેવાશે। ટૂંકમાં કર્ફ્યુ મુક્ત જે મુખ્ય શહેરોના કેટલાક ચોક્કસ વિસ્તારો થયા તો છે જ, પરંતુ લોકડાઉનનો સખતપણે અમલ કરાવવા માટે પોલીસ કટિબદ્ધ છે તેમ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાનું જણાવવું છે। એટલે કે નિર્મલ, એવું કહી શકાય કે કર્ફ્યુ જે મુદત છે તે લંબાવવામાં નહીં આવે? બિલકુલ, કર્ફ્યુની મુદત લંબાવવામાં નહીં આવે। જે એક વખત મુદત લંબાવી દેવામાં આવી છે નરેન્દ્રસિંહ, 24 તારીખ સુધી, એટલે કે આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી આ મુદત લંબાવાઈ હતી। જોકે બીજી તરફ રમજાન પર્વ પણ શરૂ થઈ રહ્યો છે, સાથે સાથે જોઈએ તો સરકારનું એવું માનવું છે કે જે હોટસ્પોટ વિસ્તાર છે તે હવે કાબુ હેઠળ છે અને જે કેસોની સંખ્યા છે તે પણ પ્રમાણમાં વધારે તો ચોક્કસ આવી રહી છે, પરંતુ ત્યાંની જે સ્થાનિક પ્રજા છે તેનું સમર્થન મળી રહ્યું છે। એટલે આવા સંજોગોમાં કર્ફ્યુ લાદી અને જે ચોક્કસ સમય મર્યાદાની છૂટછાટ આપવામાં આવી હતી તેના બદલે લોકડાઉનનું જે અમલીકરણ કરવામાં આવે તે હિતાવહ રહેશે અને આને જ આનુષંગિક વધારાનો કોઈ ઓર્ડર ન કરી દેવાતા આવતીકાલે કર્ફ્યુ જે લાદવામાં જે સમય મર્યાદા પૂરી થઈ હતી તે હવે કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવશે।